નમસ્કાર મિત્રો ધોરણ નવ વિકાસ પરીક્ષા પરીક્ષાલક્ષી એસાઈમેન્ટ એટલે ગાલા અસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષા માટે જેમાં અત્યારે આપણે ચોથા ભાગમાં જોઈશું પ્રકરણ છના જે ખરા ખૂટા છે છ ખરા ખૂટા એને સોલ્વ કરીશું તો આ પ્રકારના મિત્રો અહીંયા ખરા ખૂટ તમને આપેલા છે જો તમે વાંચી શકો લખી શકો તો લખી લો પછી આપણે એનું સોલ્યુશન કરીએ અને એમાં અમુક અમુક ભૂલ પણ છે તેનો અલગથી વિડીયો બનાવીને તમે મૂકીશ જે તમને ખ્યાલ આવશે કયા કયા પ્રશ્નમાં શું શું ભૂલ છે તો સ્ટાર્ટ કરીએ આપણે પહેલો ક્વેશ્ચન છે મિત્રો આપણો લઘુકુંડનો લઘુ લઘુકોણ જ મળે તો મિત્રો આપણે મેઇન પેજ પર આપણી ગયા વિભાગ એ ભાગ ચાર પ્રકરણ નંબર છ પહેલો ક્વેશ્ચન લઘુકુંડના લઘુ કોણ જ મળે ખરું છે કે ખોટું આપણે સાબિત કરવાનું છે આપણે જોઈએ આપણે તો એ માટે મિત્રો આપણે બે વ્યાખ્યા સમજવી પડશે એક તો લઘુકોણ ની બીજું કોટિકોણ લઘુકોણ કોને કહેવાય કે જે ખૂણાનું માપ જીરોથી ની વચ્ચે મિત્રો 0 પણ ના ચાલે નેવ પણ ના ચાલે એ બેની વચ્ચે જે હોય એને જ આપણે લઘુકોણ કહી શકીએ બીજું છે કોટિકોણ તો કોટિકોણ કોને કહેવાય કે એવા બે ખૂનાઓ જેમના માપનો સરવાળો નેવ અંશ થાય એ બંને ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહેવાશે એ સમજવા માટે આપણે ખૂણો લીધો છે જે ખૂણાનું માપ છે ચાલીસ અંશ હવે આપણે આનો કોટિકોણ શોધીએ તો એનું સૂત્ર થાય કોટિકોન બરાબર નેવમાંથી આપેલ ખૂણો બાદ કરીએ તો આપણને એનો કોટિકોણ મળી જાય બરાબર તો અહીંયા આપણે લખીએ નાઇન્ટી માઈનસ આપેલ ખૂણો કેટલો છે ચાળીસ બરાબર તો જવાબ આવશે પચાસ અંશ તો જુઓ મિત્રો આપણે ખૂણો લીધો તો લઘુકોણ એટલે કે ચાલીસ અંશ એટલે લઘુકોણ છે અને એનો જે કોટિકોણ આપણે શોધ્યો એ પણ આપણે પચાસ અંશ પચાસ અંશ એટલે કે ઝીરોથી નેવની વચ્ચે તો એને લઘુકોણ કહેવાય તો લઘુકોણનો કોટિકોણ લઘુકોણ મળે છે તો આપેલું વિધાન કેવું છે ખરું છે આગળનો ક્વેશ્ચન ત્રિકોણના બે જુદા જુદા જો બે અલગ અલગ શિરોબિંદુએ મળતા બહિષ્કોનો લઘુકોણ હોઈ શકે તો મિત્રો એ બે આકૃતિથી આપણે સમજીશું કે લઘુકોણ જે બહિષ્કોનો આપણે મળશે એ લઘુકોણ હોઈ શકે કે નહીં તો બંને આકૃતિ આપણે ફેરડી છે એ બી સી અને એના બે બહિષ્કોને એક મિત્રો અહીંયા બહિષ્કોન બને છે અને એક અહીંયા બીજો બહિષ્કોણ બહિષ્કોન એટલે ત્રિકોણની અંદરની પણ ત્રિકોણની ક્યાં રચાય બહાર રચાતા ખૂણાઓ કેમકે અહીંયા એ બી સી છે તો એ બી ઈ એક આ બહિષ્કોણ અને એ એક આ બહિસ્કોન તો અહીંયા જુઓ મિત્રો શું કીધું છે જુદા જુદા બે શિરોબિંદુ એક અહીંયા ને કહીંયા અહીંયા પણ એક અહીંયા અને કહીએ બે જુદા જુદા શિરોબિંદુઓ મળતા બહિષ્કોનો છે એ લઘુકોણ હોઈ શકે તો મિત્રો અહીંયા જો જ્યારે ત્રિકોણ આ પ્રકારનો હોય તો અહીંયા તમે જોઈ શકો છો આ નેવનો ખૂણો છે તો અહીંયા નેવ કરતા ખૂણો કેવો છે મોટો છે એટલે આ લઘુકોણ ના હોઈ શકે આ ગુરુકોણ જ હોય બરાબર તે અહીંયા પણ તમે જોઈ શકો આ નેવનો ખૂણો બને અહીંયા નેવ કરતાં કેવો છે મોટો છે તો અહીંયા પણ આ ગુરુકોણ જ બનશે તો અહીંયા તો એક પણ લઘુકોણ આપણને મળતા નથી ચલો બીજા અલગ તરીકોની આપણે વાત કરીએ તો અહીંયા જો મિત્રો એ બી ઈ આ તો ઓલરેડી નેવ નેવનો ખૂણો આટલે બને એના કરતા વધારે જ છે તો આ પણ ગુરુકોણ થવાના પણ અહીંયા તમે જુઓ એ સીડી આ તમને ખબર છે નેવ ના ખૂણા કરતાં કેવો છે નાનો છે તો આપણો લઘુકોણ હોઈ શકે પણ શું કીધું છે અહીંયા બે જુદા જુદા શિરો બિંદુએ બે બિંદુએ મળતા બહિષ્કોનો લઘુકોણ તો મિત્રો ના બે બિંદુએ મળતા બહિષ્કોનો લઘુકોણ ના હોઈ શકે કોઈપણ ત્રિકોણમાં કોઈ એક જ ખૂણો ખાલી લઘુકોણ હોઈ શકે એટલે આપેલ વિધાન કેવું કહેવાશે ખોટું કારણ કે અહીંયા વાત કરી છે બે શિરો બિંદુએ મળતા બહિષ્કોનો લઘુકોણ પણ આપણને તો ખાલી એક જ શિરો બિંદુએ આપણે લઘુકોણ શોધી શકીએ બે શૂરોબિંદુએ ક્યારેય લઘુકોણ મળી શકે નહીં ત્રીજું એક્ઝામ્પલ કોઈ પણ શબ્દ મિત્રો જોજો કોઈ પણ ત્રિકોણ હોય તો એના વધારેમાં વધારે બે ખૂણા લઘુકોણ હોઈ શકે અહીંયા આપણે કંઈ ત્રિકોણ લીધો છે એ બી સી જેના સી ખૂણો એ ખૂનો અને બી ખૂનો ત્રણે ત્રણ ખૂણા કેવા દેખાય છે મિત્રો લઘુકોણ તમે જુઓ એક કેમાં આ પ્રકારનું છે નહીં નેવથી ઓછા બધા દેખાય છે બરાબર આપણને ઓછો આપણને ઓછો આછો લગભગ સરખા જેવા લાગે છે બધાનું માપ સાઠ સાહીઠ હશે સાઈઠ સાહીઠ માપ એટલે લઘુકોણ તો અહીંયા તો ત્રણે ત્રણ ખૂણા લઘુકોણ છે તો અહીંયા આ લોકોએ એવું કમ કીધું ખાલી બે જ ખૂણા પણ શબ્દ વાપરે છે પણ ત્રિકોણ તમે લઈ લો બરાબર તો આપણે આને છોડીને બીજું એક ત્રિકોણ જોઈએ તો એ સમજો મિત્રો આપણે બીજા બે ત્રિકોણ લીધા છે જેમાં તમે જુઓ આ ખૂણો કેવો છે ગુરુકોણ છે પણ આ અને આ બંને ખૂના આપણને લઘુકોણ દેખાય છે અહીંયા પણ જો આ નેવું કરતાં થોડું મોટું આપણને લાગે છે અથવા તો ચાલો નેવું હોય તો આ બંને ખૂણા કેટલા હોય પિસ્તાળીસ પિસ્તાળીસ હોય તો આ બંને અહીંયા પણ લઘુકોણ લાગે છે એટલે આ કીધેલી વાત બરાબર છે કે ત્રિકોણ ચાહે કોઈ પણ હોય પણ એમાં બે ખૂણા તો લઘુકોણ હોય હોય ને હોય જ એટલે આપેલું વિધાન આપણું ખરું છે ચોથો એક્ઝામ્પલ પંચોતેરના ખૂનાના કોણનું માપ પંદર છે પહેલાં તો મિત્રો આપણું કોણ કોને કહેવાય એ સમજીએ તો એની વ્યાખ્યા છે કે જે બે ખૂણાઓ ભેગા થઈને એના માપનો સરવાળો એકસો એંસી થાય એ બે ખૂનાઓને એકબીજાના પૂરક કોણ કહેવાશે તો અહીંયા તમે જુઓ પંચોતેરને પંદર નેવ જ થશે કોટી કોણ બનશે આ મિત્રો પૂરક કોણ બની શકે નહીં તો આપણે પંચોતેરના ખૂનાનો પૂરક કોણ પહેલાં શોધી લે પછી કહીએ કે આ પંદર જવાબ આવે છે કે નહીં મિત્રો કોટિકોણ શોધું હોય ને આપણે તો નેવમાંથી આપેલ ખૂણાને બાદ કરવાનો પણ એનો પૂરક કોણ શોધો હોય તો એકસો એંસીમાંથી આપણે આપેલ ખૂણો બાદ કરવાનો ચાલો આપેલ ખૂણો કેટલો છે મિત્રો સેવન્ટી ફાઈવ બરાબર તો આપણે જવાબ આવશે મિત્રો ને પાંચ ડિગ્રી તો અહીંયા મિત્રો પંચોતેરનો પૂરક કોણ આપણને એકસો પાંચ મળે છે પંદર મળતો નથી એટલે વિધાન કેવું બનશે આપણું ખોટું પણ તમારી કદાચ અપેક્ષિતમાં આનો જવાબ ચોથાનો જવાબ કેવો ખરું આવ્યું છે તો એ તમારે ખાસ જોઈ લેવું અને જેટલા પણ ભૂલો છે અંદર એનો અલગ વિડીયો આપણે બનાવીશું એટલે તમને બધાનો ડાઉટ ક્લિયર થઈ જશે પાંચમું ખરું ખોટું ત્રિકોણ એ બીસીમાં એ પચાસ બી પચાસ અને સી એસી હોય તો કોનો એ સીડી એ બીસીનો હોય તો એસીડી બરાબર આપણે સો અંશ એટલે જે બહિષ્કોણનું માપ છે એ સો અંશ મળે છે ચલો આપણે ચેક કરી લઈએ એકવાર અહીંયા જો મિત્રો આપણે ત્રિકોણ બનાવ્યું છે એ બી સી એનું માપ મિત્રો પચાસ અંશ બીનું માપ કેટલું છે પચાસ અંશ અને સીનું માપ છે મિત્રો એસી અંશ હવે જો એ સીડી એ સી આગળ ખૂણો પડશે જે વચ્ચેનું જે મીધું હોય ને ત્યાં આગળ ખૂણો બને હવે અહીંયા ખૂણો બનાવવો હોય તો આપણે આ રેખાને ખેંચવી પડે કે આ રેખાને ખેંચવી પડે બોલો તમે આપણે ખૂણો બનાવવાનો છે એ સી ડી બરાબર તો સીધી પણ લાઈન લાઈન બની છે તો આપણે આ રેખાને આગળ વધારવી પડશે તો અહીંયા જો આપણે ડી નામ આપી દઈએ તો આપણો આ જે ખૂણો બને અંદરના ખૂણો એટલે એ સી બીનો બહિષ્કોન થશે તો અહીંયા મિત્રો ત્રિકોણ એબીસીનો બહિષ્કોણ એ એ સીડી આપણને મળે છે અંદરનો ખૂનો એસી તો બહારનો કેટલો થાય મિત્રો આ જો એક જ રેખા પર આવેલા બે ખૂનાના માપને સરળ કેટલો તો એકસો એંસી થાય તો આ એસી છે તો આ બહારનો કેટલો સો હોવાનો જ છતાં આપણે આપણે જોઈ લઈએ બહિષ્કોન સૂત્ર લખીએ તો બહિષ્કોન એસીડી એ બરાબર અંદરના ખૂણાને એકસો એસીમાંથી બાદ કરીશું એટલે આપણને જવાબ મળી જશે તો એકસો એંશી અંશ અને એસીડી બરાબર એંસી અંશ જવાબ આવશે આપણો સો અંશ બરાબર ખૂણો એસીડી જે બહિષ્કોનનું માપ કેટલો મળ્યું છે આપણને સો મતલબ આપેલું વિધાન ખરું છે અથવા તમે એવું પણ કરી શકો કે રૈખિક જોડના ખૂણા એસીબી સી બી વત્તા એ બરાબર એકસો એંસી પછી અહીંયા કિંમત મૂકશો અંદર એટલે આ ખૂણા તમને ઓટોમેટિક સો મળી જશે બરાબર અને લખવાનું બોલો ને આ વિધાન ખરું છે કે ખોટું એ પ્રમાણે અને જે વિદ્યાર્થીઓ રેગ્યુલર વિડીયો જો એમને ખબર જ હશે કે આપણે ડિસ્ક્રિપ્શનમાં પ્લે લિસ્ટની લિંક આપી દઈએ છીએ તો ત્યાં જઈને તમે બધા જેટલા પણ વિડીયો અપલોડ કરેલા હશે બધા તમને ત્યાં મળી જશે સરસમાં જવાના એક્ઝામ્પલ છે મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓ ગુંચવાઈ જતા કરવું છું તો જો શરૂઆતથી જ શરૂઆત કરવાની આપણે ચાલીસ અંશના ખૂણાના પહેલાં કોણ શોધી લઈએ બરાબર પછી એનો પૂરક કોણ શોધીશું તો એ તમને ખબર હોવી જોઈએ કોણ કોને કહેવાય પૂરક કોણ કહેવાય કોણ એટલે એવા બે ખૂના જેના માપનો સરવાળો નેવ અંશ થાય અને કોણ એટલે એવા બે ખૂના જેનો માપનો સરવાળો ને એંસી અંશ થાય તો ચાલીસને પહેલાં નેવમાંથી બાદ કરીશું જે જવાબ આવશે એને પછી એકસો એંશીમાંથી બાદ કરીશું એટલે આ જવાબ આવે છે કે નહીં ચેક કરી લેવાનો તો જો ચાલીસનો કોટિકોણ બરાબર નેવમાંથી આપેલો ખૂણો એટલે કે ચાલીસ બાદ કરવાનો જવાબ આવશે પચાસ ડિગ્રી હવે જો ચાલીસનો કોટિકોણ આપણને મળી ગયો હવે એ કોટિકોણનો પૂરક કોણ શોધવાનો તો પચાસનો પૂરક કોણ એટલે કે એકસો એંસીમાંથી આપેલો ખૂણો બાદ કરવાનો જવાબ આવશે એકસો ને ત્રીસ મતલબ કે વિધાન આપણું સાચું છે મિત્રો ભૂલ ના કરતો હા થોડુંક ગુજરાત ઘણું ઊંધું પણ તમને આપેલું હોય હવે મિત્રો કશું સમજો ચાલીસનો ડાયરેક્ટ પૂરકકોન શોધવાનું કહે તો શું કરવાનું તો કે ચાલીસનો પૂરકકોન બરાબર ચાલીસ મૂકવાના એકસો એંસીમાંથી ચાલીસ બાદ કરીએ એકસો ચાલીસ આપણને કોણ મળશે બરાબર તો એ પ્રમાણે બધી બાજુનું વિચારીને આપણે આગળ ચાલવાનું અને તમામ વિડીયોની લિંક મિત્રો ડિસ્ક્રિપ્શનમાં છે વિડીયો સારા લોકો તમારા મિત્રો સાથે શેર કરો કમેન્ટમાં ચોક્કસથી જણાવશો તમને મજા આવી કે નહીં